માંથી શરૂઆત કરીએ. શા માટે આજે પણ આપણે ત્યાં દીકરીનો જન્મ એ સાપનો ભારો ગણવામાં આવે છે? સાહેબ, મને સામાજિક કાર્યકર કહેજો ના તો લોકો ઘણા બધા મને મિસગાઈડ એ કરે છે કે હું પોલિટિકલ કાર્યકર છું, એટલે આઈ જસ્ટ વોન્ટ ટુ સ્પેસિફાઈ, કારણ કે પછી મને રમાડે છે કે તમે આ પાર્ટી માં ને પેલી પાર્ટી. ઓકે, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, જે ઇમ્પોર્ટન્ટ વાત છે, લાસ્ટ યર બી આપણે આ જ ડિસ્કશન કર્યું હતું. લાસ્ટ યર બી ડેટા સારો નહોતો. 2019 જાન્યુઆરીમાં લોકસભાનો ડેટા આવ્યો છે કે જયારે બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન છેલ્લા 4 કે 5 વર્ષથી થઈ રહ્યું છે, 650 કરોડ રૂપિયા. આમ 650 કરોડ બહુ મોટા કહેવાય, પણ આમ બીજી સ્કીમના કમ્પેરિઝનમાં મોટા ના કહેવાય એ બી કહી દો, પણ તો બી આપણે ગણીએ કે 650 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં બેટી બચાવ માટે યુઝ થયા છે, જેમાંથી 450 કરોડ મીડિયા આઉટરીચ. એટલે મીડિયા આઉટરીચ એટલે શું કે એડવર્ટાઇઝમેન્ટ માટે ખર્ચ થયા છે. હવે તમે એ સમજી લો કે આપણે જયારે મીડિયા આઉટરીચ કરી રહ્યા છે, એક્ઝામ્પલ હું અમદાવાદની વાત કરી, રાઈટ, મીડિયા આઉટરીચ એટલે એડવર્ટાઇઝમેન્ટ, અહીંયા પોસ્ટર લાગ્યું, અહીંયા મીડિયા આવ્યું, રેડિયોમાં એડવર્ટાઇઝમેન્ટ આવી કે બેટી બહુ ગ્રેટ, દીકરાને આમ કરો, બધું જ સરસ છે. પણ જયારે તમે આજે ડેટા કાઢશો ને અમદાવાદનો ડેટા, તો રૂરલ કરતા એટલે ગામડા કરતા અમદાવાદમાં હજી ખરાબ રિઝલ્ટ આવે છે સેક્સ રેશિયોના પ્રમાણે. એ હું એટલા માટે ખાસ કહ્યું છે કે આજે 650 કરોડ માંથી 450 કરોડ રૂપિયા જે 5 વર્ષમાં યુઝ થયા, એ આમ જોયા જાય તો પ્રેક્ટિકલી પાણીમાં ગયા, કારણ કે જે મીડિયા આઉટરીચ કર્યું એનો કોઈ કોઈ અફેક્ટ ના થયું. અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વાત છે, જે આપણે અહીંયા અત્યારે આગળ બી ડિસ્કસ કરશું, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે કેમ સેક્સ રેશિયો ઘટી રહ્યો છે. અને બીજી વાત કે અત્યારે આપણે બધા આઈ એમ શ્યોર વી સ્ટાર્ટ કે ભાઈ જે સાહેબ બેઠા છે કે પીએનડીટી એક્ટ એની વાત કરશું, એબોર્શન ની વાત કરશું, પણ મારા ખ્યાલે કોઈ બી એ વાત નથી કર્યું કે દીકરી જે માણમાં જન્મે છે, માણમાં જન્મ્યા પછી બી છેલ્લા 1 વર્ષમાં, કારણ કે આ બધા ડેટા 0 થી 6 યર્સ ના છે, એટલે 6 વર્ષની બાળકી થાય ત્યાં સુધીના ડેટા છે, તો જન્મ્યા પછી બી એ કેવી રીતે એનું કોઈ ધ્યાન નથી રાખતું, એને મા બાપ એમાં લઈ નથી દેતા, બીમાર પડે છે તો એને દીકરીને દૂધ નથી મળતું એટલું, કારણ કે એની મા જ આંબી વીક હોય છે. અને એટલે જન્મ્યા પછી બી એક ડેટા છે મારી પાસે યુનિસેફનો કે 6 લાખ દીકરીઓ, લાસ્ટ યર કે એના પહેલાનો ડેટા, લાસ્ટ યરનો છે આઈ થિંક, અને 2017નો છે, કે 6 લાખથી વધારે દીકરીઓ તો હર વર્ષે જન્મ્યા પછી 1 વર્ષમાં જ એક્સપાયર થઈ જાય છે. એટલે તમે સમજો કે આ ખાલી એક આટલું નાની વાત નથી કે આપણે કહીશું કે આમાં સેક્સ ડિટર્મિનેશન બંધ કરશું, આ કરશું, તે કરશું, એબોર્શનો બંધ કરશું થઈ જશે, ના, આ એક બહુ જ મોટી વાત છે જે હું પછી નેક્સ્ટ પોઈન્ટ પર આગળ બોલીશ. જી.